मणिपुर में बनेल घटना विरोध में तिलकवाड़ा और देवलिया चौकड़ी बजारों आज बंद रहेवा पाम्या हता। प्राप्त विगत अनुसार हाल मणिपुर खाते चाली रहेली हिंसा दरमियान केटलाक असामाजिक तत्वों बे महिलाओं ने निर्वस्त करेल होय जेनो वीडियो हाल सोशल मीडिया में वायरल थई रह्यो छे। आ वीडियो पगले समग्र देश में लोग में भारे नाराजगी जोवा मळी रही छे। ठेर ठेरा घटना विरोध करवामां आवी रह्यो छे। आ घटना पगले आदिवासी संगठन द्वारा नर्मदा जिल्ला में बंद नुं एलान आपवामां आव्युं हतुं। जे बंधना एलान ने तिलकवाड़ा तालुका कांग्रेस समिति द्वारा खुल्लू समर्थन आपवामां आव्युं हतुं। जेना पगले आजरोज तिलकवाड़ा तालुकाना विविध विस्तारों में वेपारीओए स्वयं दुकाने बंद राखी आ बंद ने समर्थन आपता बजारों सज्जड़ बंद जोवा मळ्या हता। दोषितो विरुद्ध कड़क में कड़क कार्यवाही करवामां आवे अने पीड़ित महिलाओं ने न्याय आपवामां आवे तेवी पण मांगणी करवामां आवी हती। तिलकवाड़ा तालुकाना आदिवासी भाईओ तेमज दरेक समाजना साथे भेगा थई अने एक दिवलिया चौकड़ी अने तिलकवाड़ा तालुकामां अमे स्वतंत्र बंधनुं एलान जे आपवामां आव्युं हतुं एमां आजे सखत में सखत बंद छे देवलिया एम थी तिलकवाड़ा। हवे आ बंधना एक कारणों एवं है कि आज मणिपुर राज्य एक एवं राज्य है, नानू राज्य है, ते आदिवासी जे बिचारा गरीब जे माणसों से पोता जीवन डूंगर में रहने जे निर्वाह करता हो त्यानी सरकार जे भाजप सरकार है ये सरकार ऊपर रही अने आ तोफानो त्या आगळ करी अने एक अबड में एवं है कि आज त्या पण बिचारी आज तमे जुओ त्या 156 नो मृत्यु थयो छे। हवे 156 नो मृत्यु एटले मारवामां आव्या छे एमां બે બાજુથી આ થયું છે પણ આદિવાસી બહેનોને જે એક કૃત્ય છેલ્લે એવું આવ્યું કે ભાઈ આદિવાસી બહેનોને છેલ્લે નિવૃત્ત કરીને રોડ પર ફીરવીને એમ બળાત્કાર કરવામાં આવ્યો। એક જણને બળાત્કારની 100-200 માણસોનું આખું ટોળું થઈ અને બળાત્કાર ગુજારવામાં આવ્યો તો એક શરમનાક બાબત એવી છે કે આ દેશ એનાથી એક ઝૂકી ગયો છે શરમ માર્યો અને બીજું કે વિશ્વમાં બેનો પડઘા બહુ પડ્યા છે કે ભાઈ ભારત દેશ કે મોદી બહાર જઈ અને વાહવા કરાવે જાપાનમાં જાય ને ત્યાં જાણે એવું કે પણ એ પણ હું કહેવા આજે માગું છું કે એ જાપાન જાય ઓસ્ટ્રેલિયા જાય કે ગમે તે અમેરિકા જાય પણ ત્યાં પણ આપણા ભારતના વસતા લોકો જ એમની વાહવા કરે છે નહીં કે ત્યાંના કોઈ ભૂમિયા લોકો। આજ દિન સુધી કોઈ ટીવી પણ અમે જોયું નથી અને અહીંનું જ મીડિયા પણ એક એવું મીડિયા છે કે એ જે કરે છે એ જ બતાવવામાં આવે છે। ત્યાં કંઈક નમન કર્યું ઓ અમારા મોદીજીના ત્યાં સામે નમી ગયા એટલે આપણા જે મહેમાન આવીએ છીએ તો બી આપણે સામે ભાઈ આવકાર આપીએ છીએ તો એક જે નાની નાની બાબતો ખરેખર જે બાબતો આજે દેશમાં બની રહી છે એક સીમા નામની એક પાકિસ્તાની એક આજે અહીં ભારતમાં આવી અને પોતે એવું કે મને પ્રેમથી હું આવી છે અહીંયા આગળ તો આજે તમે જુઓ 24 કલાક મીડિયા પર એ ટીવી પર એ જ હોય કે ભાઈ આ સીમા આવી અને એમ કરો એટલે દેશમાં શું ચાલી રહ્યું છે આજે ખતરનાક આજે મણિપુરમાં જે ચાલી રહ્યું છે એને તમે બતાવો લોકો થાય અને આ તો એક કુદરતી નિયમ છે ભાઈ તમે 70 દિવસ સુધી આ ઢાંકું છે પણ આજે ખુલ્લું થઈ ગયું કેમ આ ભગવાને જે ખુલ્લું કર્યું છે કે મીડિયા દ્વારા પણ એક એવું થયું અને એવા વિડીયો આજે આવે છે કે તમે જોઈ પણ ન શકો એવા વિડીયા છે તો આપણો કહેવાનો મતલબ એ છે કે ત્યાંની સરકાર કેન્દ્રની સરકાર પણ ભાજપ ત્યાંની સરકાર પણ ભાજપ છે અને આમાં જ્યારે લોકસભા અમે ચાલી તો લોકસભામાં એવું કીધું કે ભાઈ મોદીજી આવી અને આમાં ચર્ચા કર્યો તો મોદીજી બહાર આવી અને 36 સેકન્ડ બોલી મને દુઃખ થયું બસ આટલું અલા ત્યાં કેટલું દુઃખ થઈ ગયું છે પેલા બીજું એ જુઓ પહેલાં તો એ પણ કરવા ત્યાં નથી અને જ્યારે ત્યાં આગળ એવું કીધું કે રાષ્ટ્રપતિ શાસન લાવો તો એ પણ બોલવા કંઈ તૈયાર નથી। આજે ત્યાંનો મુખ્યમંત્રી પણ એવું કહેતો હોય કે આવા બનાવો તો એ સેંકડો બની ગયા નજુ બહેના કરશે લો તો તમે શું કહી બેઠા છે ભાઈ એટલે લોકોને આદિવાસીને આજે જે ગુસ્સો છે એનું કારણ પણ મેઇન આ જ છે કે તમે સત્તા પર બેઠા છો તો ત્યાં કાયદો હાથમાં જે લેતો હોય એની પર કાયદાકીય જે કરો નહીં તો તમે છોડી દો આખી સત્તા કે ભાઈ મૂકી દો અને રાષ્ટ્રપતિ શાસન લાવી દો। અને બીજું એ કહેવા માગુ છું કે આજે દેશની અંદર વડામાં વડા આજે આદિવાસી બહેન રાષ્ટ્રપતિ છે એમને પણ હું જાણવા માગું છું કે બેન તમારું પણ દિલ જે પણ હોય આજે સ્ત્રી છે તમે પણ અમારું દિલને પણ કંઈ અસર નથી થતી કે મારી બહેનો પર આટલું ઘાતકી થઈ ગયું છે તો એ બી એમને બી વિનંતી કરું કે વહેલામાં વહેલા રાષ્ટ્રપતિ શાસન લાવો એ જ અમારી માંગ છે। 2023ના રોજ ગુજરાત આદિવાસી સમાજ દ્વારા જે બંધનું એલાન આપ્યું છે એને તિલકવાડા તાલુકા આદિવાસી સમાજ તેમજ બિન આદિવાસી સમાજ પણ સંપૂર્ણ ટેકો આપી આજે નાના મોટા વેપારીઓ અમારી સાથે રહી તમામ દુકાનો બંધ રાખી એ બદલ તમામ વેપારીઓનો આભાર માનીએ છીએ તેમજ જે મણિપુરની ઘટના બની છે એ ઘટનાને દોષિતો સામે તાત્કાલિક પગલાં લઈ અને કડકમાં કડક સજા લઈ એવી અમે આદિવાસી સમાજની માંગ છે અને આવતા દિવસોમાં સરકાર આની સામે કોઈ પગલાં નહીં લે
तो अमे तमाम गुजरातना आदिवासी एक थई जय जोहरना नारा साथे एक थई आनी सामे आंदोलन करीशुं। एज समाचारोना सतत अपडेट मेळवा माटे लोकमत न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करो, बेल आइकॉन दबावो अने अमारी साथे जोडायेल रहो फेसबुक, इंस्टाग्राम अने ट्विटर पर।